માણાવદર તાલુકામાંથી વૃષ્ટિથી ખેડૂતોના પાકનું મબલક ધોવાણ તાકીદથી સર્વે કરવા કોંગ્રેસની માંગણી. માણાવદરના તાલુકામાં આ વર્ષે સૌથી વધારે વરસાદ પડ્યો છે અને છેલ્લા 10 દિવસ દરમિયાન પડેલા અતિ ભયંકર વરસાદે પૂર જેવી સ્થિતિ પેદા કરી હતી અને અધૂરામાં પૂર હતું અને તે છલકાયેલા ડેમોના પાટિયા ખોલી નાખતા નીચાણવાળા વિસ્તારોમાં જેવા કે બાટવા નીચેના અસંખ્ય ગામો તથા ભાદર ઓઝત નદીના કાંઠાના ગામડાઓમાં ભારે તબાહી સર્જાઈ છે. ખેતરોનો સાવેશ ધોવાણ થતાં વાવેતરનો શોધ મળી ગયો છે અને બાટવા ખારા નીચે ડેમ આવતા ગામડાઓમાં અતિવૃષ્ટિથી અનેક ડેમોમાં પાણી છોડાવાથી ખેતી તથા જીવન જરૂરિયાતની વસ્તુઓને મોટે પાયે નુકસાન થયું છે. સરકાર દ્વારા હજી સુધી આ વિનાશકારી તબાહી બાબતનો કોઈ જાતનો સર્વે થયો નથી તેમ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લડાણીએ જણાવ્યું છે. આ અંગે માણાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ અરવિંદભાઈ લડાણીએ મામલતદારને એક આવેદનપત્ર પાઠવતા જણાવ્યું છે કે તાત્કાલિક ધોરણે ખેતી ધોવાણ અને પાક નુકસાનીનો સર્વે કરવામાં આવે તથા જેના ઘરમાં પાણી ઘૂસી ગયા હોય તે લોકોને વળતર ચૂકવવામાં આવે અને ત્યારબાદ બરબાદ થયેલી ખેતીની જમીન પાકને નુકસાની પેટે પ્રત્યેક ખેડૂતને તથા ખેતમજૂરોને 300 રૂપિયા લેખે કેશ ડોલ ચૂકવવામાં આવે. લાડાણીએ વધુમાં જણાવ્યું કે હોનારતના કાયમી ઉકેલ માટે ભાદર નદી, ઓજત નદી તથા બાટવા ખારા ડેમ નીચે આવતી શાક નદીને ઊંડી ઉતારી તેને પોળી કરવાની આવશ્યકતા છે તથા ડૂબમાં આવતા રસ્તાઓને ઊંચે લઈ જઈ અને જ્યારે જરૂર લાગે ત્યાં પુલિયા અને નાળા બનાવાય તો હોનારતમાંથી થોડી ઘણી રાહત થાય જેના કારણે ભાદર નદી અને ઓજત નદીના તૂટી ગયેલા પાડાઓનું તાત્કાલિક સર્વે કરાવી સિમેન્ટ કોંક્રીટની બાકી સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂર છે તથા માણાવદર તાલુકાના ભિંડોરા, ગણા, વડા, વેકરી, મરમટ, સરાડિયા, દેશિંગા, ચીખલોદરા, થાપલા, સમેગા, કોડવાવ અને ભલગામ ગામે ભેળ પાડતા યોજનામાં સમાવેશ કરવો અને વગેરેની બાબતની રજૂઆતો મુખ્યમંત્રીને કરવામાં આવી છે. આવેદન આપતી વખતે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ દિલીપભાઈ જેસાણી, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ઝાટકિયા, બાટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, કોંગ્રેસ અગ્રણી જિગ્નેશભાઈ છૈયા, વિરમભાઈ ખોબરડયા, માજી સરપંચ વેકરી, ભરતભાઈ ડાંગર વગેરે હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જિગ્નેશ પટેલ, લોકસામના ન્યૂઝ, માણાવદર. મારું નામ વિરમભાઈ ભીમસિંહભાઈ ખોડભાયા, માજી સરપંચ વેકરી ગામ, કોંગ્રેસ આગેવાન. આજરોજ માણાવદર તાલુકાની કોંગ્રેસ કમિટી તરફથી અમે આવેદનપત્ર આપેલ છે કે જે માણાવદર તાલુકાના ગામડા છે, વેકરી, વડા, સરાડિયા, મરમટ, ચીખલોદરા અને દેસિંગા, જે ગામની અંદર જમીનનું ખૂબ જ ધોવાણ થયેલ છે,